નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ભગવાન તમને નિમિત્ત કેવી રીતના બનાવતા હોય છે એનું એક જીવતું જાગતું ઉદાહરણ આપું તમને. ગોંડલમાં એક ઇવેન્ટમાં જાઉં છું, ઇવેન્ટમાં હું જાઉં છું અને આટલા લોકોની ભીડ વચ્ચે એક માજીના હાથમાં નવ આધાર કાર્ડ હોય છે. જેમ તેમ કરીને માજી એ મારા સુધી પહોંચે છે અને માજી મારી પાસે આવીને એક જ વાત કહે છે કે મારા નવ ગાંડાને તમારી મદદની જરૂર છે. ગોંડલમાં એમનો આ ફેમિલી છે તો આપણે આ પરિવારને મળીએ છીએ અને જાણવાનો પ્રયત્ન કરે છે કે એમની બીજી શું શું જરૂરિયાત છે. બાંધેલા કેમ છે? રાત્રે દીકરી બાંધવા પડે બાપુ. મારી પાસે ત્રણ છોકરાઓને આપણે મળ્યા છે, બાંધીને છે. આ ત્રણ બહેનો છે ને ત્રણ સામે છે. આ નવ એબનોર્મલ છોકરાઓ છે જેને બાંધીને રાખ્યા છે અને બાંધીને એટલા માટે રાખે છે કે આગળ રોડ છે, જવાન દીકરીઓ છે, ક્યાંય રાતે જઈ નહીં, ક્યાંય નીકળી ન જાય, એના માટે આ બધાને બાંધીને રાખવા પડે છે. અને આ લોકોની રિક્વાયરમેન્ટ ખાલી એક જ છે કે ઘર બનાવવું છે. ઘરની વ્યવસ્થા આપણે કરશું તાત્કાલિક ધોરણે. આપણે એ પણ પૂછ્યું બીજી શું શું જરૂર છે. પણ મને આજે દુઃખ એ વાતનું થયું છે કે બધા જ છોકરા બાંધેલા છે અને કોઈ સપોર્ટ કરવાવાળું નથી. આટલા વર્ષ કેટલા ટાઈમથી છે બાંધેલા? આ 35 વર્ષના બેન છે અને આ બેન 37 વર્ષના છે. ના, ટોટલ 9 આધાર કાર્ડ મારી પાસે. ટોટલ 9 એબનોર્મલ દીકરાઓ છે જેમને ઘરની જરૂરિયાત છે. આપણે ઘર તો એનું તાત્કાલિક ધોરણે કરીએ છીએ, બીજા 3 સામે છે, આપણે એને પણ મળીએ છીએ. કેટલા વર્ષના? 20. તો કોઈ હોસ્પિટલ મોટા દેખાડો કે એવું કઈ? કોઈ દેખાડ્યું સાહેબ? અમારી પાસે તો શું હોય, ખાવાનું બધું હોય, જમવાનું તમારે દેવા દે તો ખાવાનું, ન હોય ન મળે તો એમને પૂરી. માગવા કોણ જાય? માગવા બાજી એક આ દીકરી જાય છે. દઈ ગયા છે આ બધા ભેગા બેસીને અત્યારે હમણાં ખાસી. હમણાં 3 છોકરા છે, 3 એબનોર્મલ છે. એમને મૂકીને રોજ બાંધીને એ ગામે ગામે ગોંડલમાં બધી જગ્યા પર માગવાનું કામ કરે છે. જે પણ મળે એમાંથી આ લોકો ખાય છે. બીજું કે રાત્રે 2-2 વાગે આ લોકો છૂટીને જતા રહી છે અને આ લોકો રાતે 2-2 વાગે આ લોકોને લઈને આવે છે, બાંધીને રાખવા પડે છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે આ લોકોની.
ઘણા ટાઈમથી એક આશરાની આશા છે આ લોકોને, ઘણા લોકોને કીધું, કોઈ ક્યારેય સપોર્ટમાં ન આવ્યો અમને. અને આ નવ આધાર કાર્ડ તમે મારી પાસે જોઈ શકો છો, આ નવ, એમાં ચાર દીકરીઓ છે, જવાન દીકરીઓ છે, અને બાકી બધા નાના નાના છોકરીઓ અને છોકરાઓ છે. એમની ખાલી રિક્વાયરમેન્ટ એક જ છે કે ઘર બનાવવું છે, અને બીજી જે પણ સુવિધાઓ થાય થઈ શકે એમની જે રિક્વાયરમેન્ટ છે આપણે પૂરી પાડશું, અને તાત્કાલિક ધોરણે આપણે ઘરની શરૂઆત કરશું. માજીને બાજુમાં મળીએ કે માજીની શું જરૂરિયાત છે. તમારું થઈ જશે ઘર, ટેન્શન કાંઈ લો. માં તમે જેટલો સામાન છે બધું આપણે સાઈડ પર લઈ લઈએ, અત્યારે જેસીબીથી બધું પાડી નાખીએ, અને તમારા ફેમિલી માટે આપણે બે ઘર બનાવી દઈએ, અને બાજુવાળું છે ને એના માટે એક ઘર બનાવી દઈએ, બરાબર? એટલે ટોટલ ત્રણ ઘર આપણે બનાવી દઈએ. ખુશ રહો, મસ્ત રહેવાનું. આપણે બાપા ના તું ક્યાં કરે, કોઈ ના કરે બાપુ, કોણ કરી દે? ટોટલ આમ ત્રણ રૂમ કરવાની છે. અહીંથી એક આવશે, બે આવશે, ને એક આમ ખેંચવાનું છે, એક અહીંયા આવશે, અને બાકીનો જે ભાગ છે ને એ લાકર ઊંધા એલમાં એ આપણે ઓસરી કરવાની. ક્યાંય અંધારિયા ને એવું ન લાગવું જોઈએ, બધી બાજુથી વિન્ડો હોવો જોઈએ, બે સાઈડથી મોટા મોટા વિન્ડો રાખો કાળા પથ્થર કરીને, બરાબર? ઓલા બહાર હાક નાખતા નહીં, કાળા પથ્થર નાખો. આપણા માટે થોડું નવું છે કામ કરવા માટે, કઈ રીતના વસ્તુ અરેન્જ કરશું, કેવી રીતના અરેન્જ કરશું. તરુણને બધું કામ સોંપી દીધું, તરુણ જાતે જ એના બધી વસ્તુ અરેન્જ કરશે. પણ ગરીબ ફેમિલી કોને કહેવાય, જરૂરિયાતમંદ ફેમિલી કોને કહેવાય છે, તો આ છે અસલી જરૂરિયાતમંદ ફેમિલી. કે પાછળ રેલવે ટ્રેક છે, આગળ હાઈવે છે, અને વચ્ચે છે નવ એબનોર્મલ દીકરાઓ અને એક વૃદ્ધ મા બાપ છે. તો આ લોકોને સપોર્ટની જરૂર છે. તમામ સમાજના લોકોએ આ નોંધ લેવા જેવી વાત છે, તમારે ભગવાનની અસલી પૂજા કરવી હોય તો આ અસલી પૂજા છે. જે જરૂરિયાતમંદ છે એવા લોકોને સપોર્ટ કરતા રહેજો. આજ માટે આટલું છે, મળીએ છીએ આપણે કાલથી ઘરની શરૂઆત કરશું. જેસીબીથી તમામ કામ આપણે કરી નાખ્યું છે, જેટલી વસ્તુ છે અરેન્જ કરીએ છીએ, પણ તમામ લોકોને કહીશ કે સપોર્ટ કરો હોય તો આવા જે ગોંડલમાં વસનારું આ જે ફેમિલી છે એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.